સ્મશાન ગૃહમાં બત્રીસ ટ્રેક્ટર લાકડા પહોંચાડ્યાનું મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો જોકે આ દાવા સામે એટલે લાકડા પહોંચ્યા નથી સ્મશાનમાં લાકડા ન પહોંચ્યા તો ક્યાં સઘે વઘે કરાયા એ સવાલ છે ચોમાસાના દિવસોમાં શહેરમાં જો કોઈ વૃક્ષ ધરાશય થાય તો તે વૃક્ષ ગાર્ડન શાખા છે તે જે તે સ્મશાન ગૃહમાં મોકલતી હોય છે જેથી કરીને જે મૂળદાઓ અહીં આવતા હોય છે જે મૃતદેહો આવતા હોય છે તેના અંતિમ સંસ્કાર થઈ શકે જોકે રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન શાખાનું લાકડા કૌભાંડ છે તે સામે આવ્યું છે તાજેતરમાં શહેરમાં જે વરસાદ પડ્યો તેમાં જે વૃક્ષ ધરાશય થયા તેટલા બત્રીસ જેટલા ટ્રેક્ટરો છે તે અલગ અલગ સ્મશાન ગૃહમાં મોકલવાનો દાવો કરવામાં આવ્યો પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ

લાકડા છઠ પછી આવે તો મને બતાવે ગમે કાટા ચીઠી મારી આગળ હોય એટલે અમારી કાપલી હોય જય સરદારની એ અમે સીખો મારી સહી કરી જેને મોકલે એનું નામ ને ફોન નંબર અમે અહીંથી દઈએ પણ છઠ પછીનું એક પણ લાકડું અહીંયા આવેલું આ છે એ પંદરથી પહેલાંનું લાકડું હે પંદરથી પહેલાંનું લાકડું હે પછી લાકડું જ નથી આવ્યું સામાન્ય રીતે ગાર્ડન શાખા તમને લાકડા મોકલતી હોય છે કઈ રીતે મોકલતી હોય છે એક આદી હોય તો એ કયા ખારું હોય કયા કોલું હોય સ્ટાન્ડર્ડ નો હોય લાકડો એમને મોકલતી હોય છે મોકલે પણ એક આદી બે હોય બસ બે ઓમ કોઈ દી ગાડી નથી આવી છેલે છેલે તમને ક્યારે મોકલવામાં આવ્યો હતો ઓલો જામનગર હાલ ગયો ને હાંડિયા હાંડિયા પુલ ત્યાંથી ગાડી આવેલી છેલી પછી નથી આવેલી તાજેતરમાં જે વરસાદ પડ્યો ત્યારે શહેરમાં અનેક વૃક્ષ છે તે ધરાશાયી થયા પરંતુ તે લાકડા છે તે હજુ સ્મશાન ગૃહ સુધી પહોંચ્યા નથી વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગટીયા આપણી સાથે વસરામભાઈ શું કહેશો હવે તો સ્મશાનને પણ ભ્રષ્ટાચારમાં નથી મૂક્યો શરમ લાગે એવી વાત છે આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ ના છૂટકે બોલવું પડે છે કે આ લોકોને શરમ જેવી જાત નથી એ લોકો અધિકારીઓ અને શાસકો બંનેની ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે બત્રીસ ગાડીઓ મોકલી એમાં આ શમશાનમાં પાંચ ગાડી મોકલી છે આપને સંચાલકે પહોંચ બતાવી કોઈ પણ જ્યારે મોકલતા હોય ગાડી તો એની પહોંચ હોય એનું નામ લખ્યું હોય એનો મોબાઈલ નંબર હોય કેટલા ટન વજન છે કેટલી ગઈ ગાડી છે આ બધી જ વિગતો સંસ્થાના ચોપડે છે હાલ પણ રાજકોટ મહાનગરપાલિકાની છેલ્લે જામનગર રોડનો પુલ બનવાનું ચાલુ ત્યારે એક ગાડી આવી હતી એની સિવાયની આજ સુધીમાં એક પણ લાકડું આ સમશાનમાં રાજકોટ મહાનગરપાલિકાએ મોકલ્યું નથી એવું સંસ્થાના સંચાલકો કહે છે અને અમે પણ જોયું આ સંસ્થા તો વર્ષોથી અમે ઓળખીએ છીએ અહીંયા અહીંયા રહીએ છીએ એટલે આ સંસ્થા ક્યારેય કોઈ ખોટું કામ કરે જ નહીં અને આ જે લાકડા હોય છે જ્યારે સંસ્થાને ખૂટે છે ત્યારે સંસ્થા કોઈ પણ દાતા ના કહે અને એની રીતે મગાવી લેતી હોય છે કોર્પોરેશન તો ક્યારેક મોકલે છે પણ એ એ અત્યારે હાલ તો હમણાં કોઈ ક્યારે છેલ્લા સમજ નથી આવ્યા શું માનો છો કે આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ છે તે થવી જોઈએ આ એક એક મુદ્દો નથી આ લોકો રોડ ખાઈ ગયા કોઈ વાંધો નથી ગટરું ખાઈ જાય વાંધો નથી ગૌચર ખાઈ ગયા અરે છેલ્લે શમશાનના લાકડાને નથી મુકતા આટલી નિમ્ન કક્ષાનું ભ્રષ્ટાચાર કરે છે શરમ આને પણ કાલે મરવાનું છે આ લોકો જે કરી રહ્યા એને પણ કાલે મરવાનું છે ત્યારે એને લાકડા નહીં મળતા પરિસ્થિતિ શું થાય છે એ વિચારવા જેવી વાત છે વિજિલન્સ તપાસ તો રાજકોટ મહાનગરપાલિકાના તમે શાસકોને જઈને પૂછો એક જ શબ્દ કહે કોઈને છોડવામાં નહીં બંધી દીકરો હશે તો હમણાં કે અમને કે છે જઈને પૂછજો એ કોર્ટને છોડ છે ને પછી કોઈને ખામું નહીં જોયે અત્યાર સુધીમાં કોઈની ઉપર એક્શન લીધા હોય એવો દાખલો બતાવો કોર્પોરેશન અધિકારીઓ અને શાસકો કોઈ કઈ અધિકારીઓ શાસકો કોઈ પગલાં લેતા નથી એના અનુસંધાને ભ્રષ્ટાચાર દરરોજ ફૂલો ફાલો રહે છે છેલ્લે શમશાન જેમાં લાકડા નહીં મૂકતા નથી આવી નિમ્ન કક્ષાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પણ એટલે જે સમગ્ર મામલે જે તપાસની માંગ કરવામાં આવે તો પણ તપાસમાં કંઈ નહીં થાય તેવી પરિસ્થિતિ હોવાનો વિરોધ પક્ષના નેતા છે તેમના દ્વારા દાવો છે તે કરવામાં આવ્યો છે સમગ્ર મામલાને લઈને આખા મામલાની જો વાત કરવામાં આવે તો જે જન્માષ્ટમીના પર્વમાં જે બત્રીસ જેટલા જે રાજકોટ શહેરમાં જે વૃક્ષો ધરાશે તે તેમાં બત્રીસ

હવે સવાલ એ થાય કે કયા સ્મશાન ગૃહમાં કેટલી ટ્રક પહોંચી તો હવે બનપાનો દાવો અને હકીકત બંને આપને કહી દે બાપુનગર સ્મશાન ગૃહમાં મહાનગરપાલિકાનો દાવો ત્રણ ટ્રકનો છે પણ હકીકતમાં એક પણ નથી પહોંચી મોટા મોવા સ્મશાન ગૃહમાં મહાનગરપાલિકા ત્રણ ટ્રક પહોંચાડ્યાનો દાવો કરી રહી છે હકીકતમાં માત્ર એક ટ્રક પહોંચી છે મવડી સ્મશાન ગૃહમાં મહાનગરપાલિકાનો દાવો પાંચ ટ્રક પહોંચાડ્યાનો છે હકીકતમાં એક પહોંચી છે રેગ્યા સ્મશાન ગૃહમાં મહાનગરપાલિકા ચાર ટ્રકનો દાવો કરી રહી છે પણ હકીકત બે ની જ છે પોપટ પર આ સ્મશાન ગૃહની પણ વાત કરી લઈ કે જ્યાં દાવો તો સાત ટ્રકનો છે પણ હકીકતમાં પાંચ ટ્રક પહોંચી છે તો પ્રશ્ન એ છે કે સ્મશાનમાં લાકડા ન પહોંચ્યા તો ક્યાં સગે વગે કરાયા

અને આ અઠ્યાવીસ રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા શમશાન સુધી પહોંચ્યા ન હોય તોનું પેમેન્ટ નહીં કરવામાં